હવે વાત દિનનો શું મહિમા છે આજે તો પ્રથમ તો આજે પ્રદોષ છે ભગવાન શિવની પૂજા સાયંકાળે કરવામાં આવે કાંસ્ય પાત્રે ઘરદમ પૂરીતઃ કાંસાના પાત્રમાં ઘી ભરી પોતાનું મુખ દર્શન કરી અને એ ઘીને કોઈ ઝાડના કોઈ કોઈપણ યોગ્ય જગ્યાએનું વહન કરવામાં આવે તો સારી સફળતા મળે એ ચોખા ભરી અને દાન કરવામાં આવે તો પણ સારી સફળતા મળે મિત્રો આજે બીજી વાત આપણે કરવી છે બહુ એક સરસ એક પુખ્તી છે કે ધન જો બનશો જાયગા જો બીધ ઉડત કપૂર હે ધન અને યુવાની યોવન ધન જોબન સો જાયગા જો બિધ ઉડત કપૂર નારાયણ ગોવિંદ ભજ એ સબ હૈ જગધૂર તો અહીંયા એક આ એક એક ઉક્તિ એ છે કે આ જીવનની અંદર આ નથી કહેતા કપૂર જલ્દી ઉડી જાય તો એમ ધન અને જોબન ક્યારે આવે ને ક્યારે ઉડી જાય કે નહીં બાલ્યકાળ લડક ખેલ મેં ખોયા આ ક્યારે આવ્યું ક્યારે જતું એ ખબર ના પડી યુવાની પણ એવી જ છે ક્યારે આવે ક્યારે નીકળી જાય ખબર નથી પડતી તકલીફ પડે ગડપણમાં કારણ કે બાલ્યકાળમાં ના હોય યુવાનીમાં ના હોય અને એને ગડપણમાં તકલીફ પડે પડે અને પડે તો એનો મતલબ એવો થાય કે આ એક ઉખતી છે કપૂર જેમ ઉડી જાય એ માણસનું ધન જો પણ ઉડી જાય તો અહીંયા પણ કપૂરનો મતલબ છે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર આરંભ આ એક ભગવાનનો કરપૂર ગૌર ગૌર ગૌરવર્ણ છે કેવો ગૌરવર્ણ કે કપૂર જેવો કપૂર સફેદ હોય હવે બે વસ્તુ છે જગતની અંદર સાચું છે તો ખોટું છે તો સારું કપૂર પણ હોય છે ખોટું કપૂર પણ હોય છે જે કપૂરમાં લાભ થતો હોય જે કપૂર શુદ્ધ હોય જે કપૂર ચોખ્ખું હોય એનો મહિમા અલગ છે બાકી અત્યારે બજારમાં કેમિકલયુક્ત ઘણા બધા કપૂર આપણને જોવા મળે મિત્રો આજે આ વાત કરી છે આપણે કપૂરની કપૂર એક છે પણ ફાયદા અનેક છે કયા કયા તો કે સ્વાસ્થ્યની બાબતમાં પણ આ કપૂર આપણને લાભપ્રદ બને છે અને એનો આપણે કદાચ એક સારામાં સારો ઉપયોગ કર્યો હોય તો કોરોના કાળની અંદર કર્યો છે કોરોના કાળની અંદર કોઈ એમ કહે કે અજમો લઈ લ્યો લવિંગ નાખો અંદર અને કપૂર મૂકીને એની પોટલી વાડી દો અને દિવસ દરમિયાન સૂંઘજો એના કારણે સારો ઓક્સિજન મળશે ખબર છે મોટા ભાગે એ પંચ્યાસી ટકા લોકોએ આ પ્રમાણે કપૂરનો ઉપયોગ કર્યો છે મતલબ કપૂરની ગરિમ તો આપણને ખબર પડી ગઈ કપૂરથી શું લાભ થાય છે એ તો આપણને ખબર પડી ગઈ તો કપૂરની અંદર લવિંગ નાખવામાં આવે કપૂરની અંદર અજમો નાખવામાં આવે અને એની જે કોઈ પણ વ્યક્તિને જ્યારે ઓક્સિજન કે શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થતી હોય ત્યારે એવા સમયે આ કપૂરની પોટલી જેને કહેવાય અજમાની પોટલી કહેતા આપણે એને તો અજમાની પોટલીનો બહુ જ આયુર્વેદની અંદર અક્ષીર મહિમા બતાવવામાં આવેલો છે હૃદયની વાત હોય ચાહે પેટને લગતી બીમારી હોય કોઈપણ પ્રકારની શ્વાસોશ્વાસની ક્રિયાની તકલીફો રહેતી હોય માઇનસ જેને કહેવાય તો આ બધા ઘણી બધી બાબતો એવી છે જેમાં કપૂરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો મિત્રો સ્વાસ્થ્ય માટે તો આ કપૂર આપણા માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે અને ફાયદાકારક પણ છે કપૂરના મહિમાને સમજીએ આપણે કોઈ પણ પૂજા આપણે કરીએ ત્યારે સોળસ ઉપચારની પૂજાની અંદર જ્યારે પણ આપણે આરતી કરતા હોઈએ ત્યારે આરતીની અંદર આપણે કપૂર મૂકતા હોઈએ છીએ તો એનો મતલબ એવો થાય કે આરતી કરીએ છીએ ત્યારે ઘીની અંદર જે ઘીની લો જે કહેવાય જે દીવાની અંદર આપણે કોટન જે વાપરીએ એમાં ઘી વળે છે હે અને આ ઘી જ્યારે બળે છે ત્યારે એ ઘીનો જે 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 આપણે કહેવાય ને કે અંદરથી ઉર્જા એક જે નવી નીકળે છે એ નવ નેગેટિવ બેક્ટેરિયાને બાળી નાખે પણ એમાંથી કદાચ જો કોઈ બેક્ટેરિયા રહી જતા હોય તો એની પાછળ પાછા કપૂર પ્રગટાવીએ આપણે અને કપૂર પ્રગટાવ્યા પછી આપણે શું કરીએ બધી બાજુ તમે એની જે લો જે છે બધી બાજુ કપૂરની આખી સુવાસ જે ફેલાઈ જાય અને એના કારણે વાતાવરણમાં પવિત્રતા મળે વિચાર કરીએ કે પૂજા કરતી વખતે જ્યારે મન સ્થિર ન રહેતું હોય માનસિક પરેશાની રહેતી હોય ઘરની અંદર કોઈ પણ વાત કરવાની હોય વડીલ તરીકે જ્યારે આપણે વાત કરવાની હોય એવા સમયે મન સ્થિર ન રહેતું હોય વ્યા આમ આકુળ વ્યાકુળ બની જતું હોય વારંવાર ક્રોધ આવતો હોય કારણ વગરના ટેન્શનો રહેતા હોય પરિવારની અંદર કોઈપણ કામ જ્યારે માથે આવે જવાબદારી માથે આવે ત્યારે એક પ્રકારનું ટેન્શન રહેતું હોય આવી બધી બાબતોમાં કપૂર પ્રગટાવેલું ખૂબ જ સારું લાભકારક બનતું હોય છે તો એવા પ્રમાણે આપણે પૂજાની અંદર વાત કરીએ તો કપૂરનો ઉપયોગ આપણે કરીએ છીએ આરતીની અંદર પણ આપણે કપૂરનો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે હવન જ્યારે કરવાનો હોય ઘરની અંદર ત્યારે હવનની અંદર પણ આપણે કપૂરનો ઉપયોગ કરતા હોઈએ મિત્રો સાથે સાથે તમને કહું વાતાવરણની અંદર શાંત અને જેને કહેવાય ને કે એક સુગંધીમય વાતાવરણ બનાવે છે કપૂર અને સુગંધમય વાતાવરણ મનને પવિત્ર બનાવે છે અને મન એવા મનુષ્યાણ કારણમ બંધ મોક્ષો બરાબર ને મન જ માણસના બંધનનું મોક્ષનું કારણ છે અને આ મન જ્યારે આનંદિત આનંદ અનુભવે ત્યારે સમજી લેવાનું કે ક્યાંક પોઝિટિવ છે અને પોઝિટિવ આપવા વાળું કોઈ હોય તો એ કપૂર છે તો સુખ શાંતિને વૃદ્ધિ કરવા માટે પણ આપણે કપૂરનો ઉપયોગ કરતા હોઈએ છીએ સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે આપણે કપૂરનો ઉપયોગ કરતા હોય છે બેનો તો ખાસ કરી કપડાઓને જ્યારે મૂકવાના હોય ત્યારે પોતાના કબાટની અંદર પણ કપૂર મૂકતા હોય છે અમુક વખતે કારણ કે કબાટ ખોલે ને એટલે સુંદર મજાની એક સુગંધ આવે કોઈ પણ ઓફિસની અંદર તમે અમુક જગ્યાએ જાઓ કે અમુક તો હવે પહેલાં મશીનો નીકળ્યા છે કે તમને નાન મૂકી દો સીધા ઇલેક્ટ્રિકની અંદર અને ઉપરના ભાગમાં કપૂર મૂકી દો તો એ કપૂર ધીમે ધીમે પોતે અમ આખા આખા તમારા જે ઓફિસની જે જગ્યા છે એને પવિત્ર બનાવે તો આ બધી વસ્તુઓ આપણને કપૂર દ્વારા જોવા મળે છે કે કપૂર હંમેશા શુદ્ધિ આપે છે કપૂર હંમેશા શાંતિ આપે છે કપૂર હંમેશા સુખ આપે છે કપૂર હંમેશા સમૃદ્ધિ આપે છે બેક્ટેરિયા કેતા જે વાયરસ છે વાયરસને ખત્મ કરવા માટે એનો એને નાશ કરવા માટે એને દૂર કરવા માટે કપૂરનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે હા નાના બાળકો જે ઘરમાં રહેતા હોય ત્યાં બને ત્યાં સુધી કપૂર ખોલ્લું રેઢું ના મૂકવું કારણ કે નાના બાળકોનો સ્વભાવ શું છે કે જે આવી બધું મોઢામાં નાખે તો આવા સમયે કપૂર મોઢામાં નાખવાથી ઘણા બધા પ્રકારના તકલીફો ઊભી થતી હોય છે માટે નાના બાળકો જે ઘરમાં હોય એ ઘરમાં કપૂરને ખુલ્લું ન રાખવામાં આવે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ ને કે મોઢામાં મૂકે એના કારણે તકલીફ થાય હવે એ એન્ટી ઓક્સિડન્ટ તરીકે આપણે કપૂરનો ઉપયોગના જો ફાયદા માનીય વિચાર કરીએ તો આપણે કહીએ ને કે એક પોટલી બનાવવામાં આવે અને એની અંદર અજમો એની અંદર લવિંગ અને એની અંદર આપણે કપૂરની ગોટી મૂકી અને પોટલીવાળી જો શ્વાસોશ્વાસની જે તકલીફ રહેતી હોય કપૂરનો ઉપયોગ કરી શકે છે સાઇનસ જેને હોય અથવા તો ઓક્સિજન જેને ઓછો મળતો હોય શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસ ચડી જવો શ્વાસ ફૂલાઈ જવો થોડુંક ચાલે ત્યાં શ્વાસ ફૂલાઈ જાય આ બધા વ્યક્તિઓ માટે કપૂરનો ઉપયોગ બહુ ફાયદાકારક માનવામાં આવે છે કોરોનામાં આપણે બીજું જોયું કે ઓક્સિજન જ્યારે લેવલ ઘટવા માંડે ને ત્યારે ડૉક્ટર આપણને ઊંધા હોવડાવતા અને પેટ ઉપર ઓછીકું રખાવડાવતા જેના કારણે પેટ દવાય અહીંયા ફેફસાં જે છે એ ફેફસાં ખુલે અને એના કારણે સારો ઓક્સિજન પણ એમાંય આ કપૂરનો ફાયદો તો આપણને બતાવતા જ હતા તો એ પ્રમાણે કપૂરની આપણી આ ઘરની અંદર દરેકના ઘરમાં એક કપૂર હોવું જોઈએ કપૂરની એક સરસ મજાની બોટલ હોવી જોઈએ જેની અંદર કપૂરની નાની નાની ગોટીઓ હોવી જોઈએ સાથે સાથે તમને એક વસ્તુ કહું કપૂરની જે તાસીર છે ને એ તાસીર ઠંડી છે એને એનો સ્વભાવ જોઈએ ને કોઈનો ઉગ્ર સ્વભાવ કોઈનો ઠંડો સ્વભાવ કોઈનો તે સ્વભાવ તો કપૂરની જે તાસીર છે એની ઠંડક છે તમે જોજો કપૂરી પાન જે વાપરીએ ને કપૂરી પાનની તાસીર ઠંડી છે પણ મોઢામાં ખાવેલા લાગે તૂરું થોડુંક આમ આમ ચચરે હે કપૂરી પાન જેને ખાધું હોય એને ખબર છે ખાલી કપૂરી પાનો આખું પાન નહીં ખાલી કપૂરી પાન મોઢામાં તો મૂકો થોડું ચચરે હે પણ એનો એની તાસીર ઠંડી છે એ જ પ્રમાણે કપૂરની તાસીર પણ ઠંડી છે તો ઘરની અંદર એમ કહેવાય છે કે કપૂર તમને ક્યાં સારો લાભ કરાવડાવે કપૂર ક્યાં તમને શુદ્ધિ અપાવડાવે એની વાત આપણે કરીએ મિત્રો તો એક તો મનને શાંત રાખે અને મન જ્યારે શાંત રહે ત્યારે કાર્યમાં સફળતા મળે તો એનો મતલબ ઘરમાં કપૂર જ્યારે પ્રગટાવીએ આપણે ત્યારે આ વસ્તુની આપણને પ્રાપ્તિ થતી હોય છે બીજું નકારાત્મક કોઈપણ પ્રકારની ઉર્જા હું તમે જ્યારે બોલતા હોઈએ ત્યારે એકબીજાનો જે અવાજ છે શબ્દ છે એ શબ્દ છે બ્રહ્મ છે અને શબ્દ બ્રહ્મનો ક્યારે નાશ થતો નથી હંમેશા શબ્દો એમના એમ જ રહેતા હોય છે હે કોઈ સારું યંત્ર તમે મૂકો હું અહીં બેઠો બેઠો બોલું છું તમે તમારા ઘરે સાંભળી શકો છો કે નથી સાંભળી શકતા જોઈ શકો છો કે નથી જોઈ શકતા આ યંત્રનો પ્રભાવ છે મતલબ યંત્ર દ્વારા આપણે આ ધ્વનિને સાંભળી શકીએ છીએ એ ધ્વનિનો નાશ થતો નથી બે ચાર મહિના પછી અમુક તમે આ આની આ તમે સાંભળી શકો છો બધું શું કામ કે એને આપણે સ્ટોર કરેલું છે વિજ્ઞાને જો સ્ટોર કરેલું હોય પરમાત્માએ પણ આ કૃપા આપણને આપેલી છે શબ્દ બ્રહ્મ છે બ્રહ્મ ક્યારે નાશ પણ તમારા ઘરની અંદર વધારે પડતા કંકાસ થતા હોય તમારા ઘરની અંદર વધારે પડકારના ટેન્શન હોય અમુક તમે જજો અમુક અમુક ઘરમાં અમુક જગ્યાએ તમે જાઓને એટલે તમને એમ થાય કે ઘરમાં જઈએ ને મારા ત્યારે બહુ તકલીફ થાય છે ઘરમાં જઈએ એટલે મન વ્યાકુળ થઈ જાય ઘરમાં જઈએ એટલે ગમતું નથી બહાર જઈએ એટલે એમ તાના માના ને ઘરમાં રહીએ તો શાના માના તો આ કારણ શું કે ઘરની અંદર તમે તમારા વાતાવરણને ઝઘડાના કારણે ઉગ્ર સ્વરના કારણે ક્રોધના કારણે વાતાવરણ તમે બગાડી દીધું છે અને એના કારણે વધારે પડતું બોવાઈ ગયેલું કપડું ગમે એટલું ધોવો તો પણ એ શુદ્ધ ન થાય પણ મેલું કપડું હંમેશા ચોખ્ખું કરી શકાય છે એ જ પ્રમાણે ઘરની અંદર આ જે નેગેટિવ બેક્ટેરિયા છે જે આપણે ઊભા કરેલા છે અને આ બેક્ટેરિયાને દૂર કરવા માટે મિત્રો કપૂરનો ઉપયોગ કરવો જોઈએ અને એટલા માટે આપણા ઘરમાં કહેવાય છે સવાર બપોર અને સાંજ કદાચ બપોરની અનુકૂળતા ન હોય તો સવાર અને સાંજ બે ટાઈમ તો ઘરમાં કપૂર પ્રગટાવવું પ્રગટાવું ને પ્રગટાવવું જેને મનની શાંતિ જોઈતી હોય જેને પરિવારની પ્રીતિ જોઈતી હોય અને સવાર ને સાંજ બે ટાઈમ કપૂરને પ્રગટાવવું જોઈએ મનને શાંત રાખે કામમાં સફળતા અપાવે નકારાત્મક ઉર્જાને ઘરની અંદર દૂર કરે હવે દાંપત્ય જીવનની સુખાકારી તમારે જોઈતી હોય તો તમારા સ્નાના ગૃહની અંદર બાથરૂમની અંદર થોડુંક કપૂર મૂકી દો અને કોઈ પિત્તળનું કોઈ પણ કામ વાસણ હોય ને વાસણની ઉપર તમે ખાલી મૂકી જ દો ખાલી કપૂર બીજું કંઈ કરવાની જરૂર નથી અને કપૂર એ ઉડી જાય અથવા કપૂર જ્યારે દેખાય નથી દેખાતું ત્યારે ત્યારે બીજી એક બે ગોટી મૂકી દો તો આ પ્રમાણે બાથરૂમની અંદર સ્નાનાગ્રહારની અંદર જ્યારે કપૂર મૂકવામાં આવે ત્યારે હંમેશા દાંપત્યની સુખાકારી મળે છે સુખા મળે ખબર છે કે પાણી એ પિતૃઓનો નિવાસ છે આપણે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જ્યાં પાણી હોય ત્યાં પિતૃઓ હોય બાથરૂમની અંદર પાણીનો ઉપયોગ કરતા હોઈએ બાથરૂમમાં સ્નાન કરતા હોઈએ બાથરૂમમાં જે કંઈ વસ્તુઓનો ઉપયોગ ના કપડા ધોવાનો નાનો ઉપયોગ કરતા હોઈએ અને એ એવા સમયે આ કપૂર પિતૃ શાંતિ આપે છે અને એના કારણે દરેક પ્રકારના દાંપત્યમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે સાથે સાથે તમને કહું કે જે વ્યક્તિને ઘરની અંદર આમ 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 જેને મજા ન આવતી હોય ઘણી વખત રાત્રે તમે જુઓ કે અમુક સમયે ઊંઘ ઉડી જાય અને ઘણા સમય સુધી ઊંઘ ના આવે દવા લેવી પડે ઊંઘ ના આવે ઘણી વખત વિચારો ચડી જાય માણસ ઊંઘ ના આવે ક્યારેક ક્યારેક કોઈ ટેન્શન હોય ત્યારે માણસને ઊંઘ ના આવે બરાબર આમ તો એમ કહેવાય કે નીંદર ના આવે ત્રણ જણા કહો શખી ક્યાં પ્રિતવછો આ બહુરણા જ અને વેરે ખટકે હિયા પણ આજે એવું નથી આજે તો અમુક માણસોને તો અનિંદ્રાનો રોગ જ હોય છે પણ મિત્રો અનિંદ્રાનો જ્યારે રોગ થતો હોય ત્યારે જ ઊંઘ ના આવતી હોય ત્યારે મન બેચેની અનુભવતો હોય ત્યારે તકિયાની નીચેના ભાગમાં કપૂર ગોટી જો મૂકવામાં આવે તો ખૂબ જ એમ આ શનિનો દોષ છે આ હકીકતમાં તમને કહું તમને જે ઊંઘ નથી આવતી નહીં એ દોષ શનિનો છે અને શનિના દોષને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરવાનો હોય છે બીજું તમને કહું કોઈપણ રોકાયેલા નાણાં તમારા પાસા ના આવતા હોય ત્યારે અથવા તો તમને ખોટા સપનાઓ આવતા હોય ખોટી જેમ કે ખોટા વિચારો આવતા હોય નેગેટિવ થોટ જેને કહી શકાય નકારાત્મક વિચારો આવતા હોય ત્યારે આવા સમયે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ હવે તમે જોયો તમારી ઓફિસ હોય તમારી ફેક્ટરી હોય તમારી દુકાન હોય જ્યાં તમારે વધારે બેસવાનું હોય જ્યાં વધારે કામ કરવાનું હોય એની આજુબાજુના ભાગની અંદર કપૂર હોવું જોઈએ તો વિચાર કરો મિત્રો ઈશાન ખૂણો જે આપણો જ્યાં ઘરમાં કે દુકાનમાં કે ફેક્ટરીમાં કે જ્યાં ઈશાન ખૂણો હોય ત્યાં તમે કપૂરને સવાર બપોર કે સાંજ જ્યારે પણ અનુકૂળતા પડે ત્યારે તમે કપૂરને પ્રગટાવો એની 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 સુવાસના કારણે તમારું મન પ્રસન્ન રહેશે દુકાનની અંદર ધંધામાં લાભ થાય મનપસન્ન રહે તો ઓફિસની અંદર સારું કામ કરી શકાય મનપસન્ન રહે તો ઘરની અંદર કામ જેને કહેવાય કે રસોઈ બનાવતા હોય કોઈ પણ કામ કરતા હોઈએ પણ મનપસન્ન રહે એટલે બધી જ વસ્તુઓમાં સારા આપણને દેખાય તો કપૂરનો આ ફાયદો પણ આપણે સમજવો રહ્યો વૈવાહિક જીવનની અંદર જ્યારે તમને કદાચ સમસ્યાઓ આવે છે પતિ અને પત્નીના વિચારો એક થતા નથી હોતા પતિ અને પત્નીને વારંવાર અંટસ ઊભી થતી હોય છે આમ દૂર હોય તો પાછું એકબીજા વગર ગમે નહીં પણ નજીક આવે તો એના જેવો કોઈ શત્રુ નહીં આવી અનુભૂતિ જ્યારે થતી હોય આવો જ્યારે પેલો થતો હોય ત્યારે શું કરવું જોઈએ કપૂરનો ઉપયોગ બહુ સરસ બતાવવામાં આવેલો છે કે છ ટુકડા કપૂરના એ તમે ધ્યાન ધ્યાનમાં રાખજો છ ટુકડા કપૂરના તમે લઈ લ્યો અને એનાથી છ ગણા એટલે છાયો છાયો છત્રીસ છત્રીસ ટુકડા તમે લવિંગના લઈ લો વિચાર કરો એક કપૂરના છ ટુકડાની સામે છત્રીસ ટુકડા લવિંગના તમે લઈ લો અને આ બધા જ ટુકડા ભેગા કરી અને તમે કોઈ પણ જગ્યાએ મૂકી દો તમને આ શાંતિની સુખાકારીની પ્રાપ્તિ થાય વૈવાહિક જીવનની અંદર આ કપૂર અને આ લવિંગ ખૂબ જ ઉપયોગી બને છે તમે જોજો લવિંગની અંદર કપૂર ગોટી મૂકીએ અને લીંબુની અંદર મૂકીએ ને તો એના પણ ઘણા બધા ફાયદા શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે દીવાની અંદર જ્યારે કપૂર મૂકતા હોઈએ ત્યારે પરિવારનો મારો ક્લેશ દૂર થાય અને મને શાંતિ મળે પવિત્ર ભાવના કરવાની હોય છે સાથે સાથે આપસી પ્રેમમાં શુદ્ધિની પ્રાપ્તિ થાય અને રોગોમાંથી મુક્તિ મળે એના માટે પણ કપૂરનો વિશેષ ઉપયોગ બતાવવામાં આવે છે પણ કપૂર અમુક સમયે ઉડી જતું હોય છે તો એ પ્રમાણે કપૂર શુદ્ધ પણ જોઈએ અને કપૂર આ રીતે લાંબા સમય સુધી જો સારી સુખાકારી જોઈતી હોય તો કપૂરનો યોગ્ય ઉપયોગ કરતાં જો આપણને આવડી જાય તો શાસ્ત્રમાં કપૂર જે બે વસ્તુ મહત્ત્વની છે એક સફેદ વસ્તુમાં આવે મીઠું અને એક સફેદ વસ્તુમાં આવે કપૂર આ બે વસ્તુ એવી છે કે ઘરની અંદર સુખ શાંતિ આપે ધંધામાં સમૃદ્ધિ વધારો કરે માનસિક અશાંતિ આપે વિદ્યાર્થીઓને સારી વિદ્યા આપે અટકાયેલા કાર્ય પૂરા કરે અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય આવા સારા સારા વિચારો આપણને કપૂર દ્વારા પ્રાપ્ત થાય છે સારી સારી ફળ આપણને કપૂર દ્વારા મળે છે તો આ અનુભવ કરી જો સવાર ને બે ટાઈમ ઘરમાં कपूर તમે પ્રગટાવજો મંત્ર આવડે તો બોલજો ન આવડે सीताराम सीताराम બોલજો રાજેકૃષ્ણ રાજે જે કંઈ બોલવું હોય कपूर પ્રગટાવજો એના કારણે લાભ થવાનો પ્રથમ કોલર કોણ છે વાત કરી લઈએ હેલો જી ક્યાંથી પેલા બાબા માટે પૂછવું છે પૂછો એની જન્મ તારીખ છે બાર એક બે હાજર ત્રણ બાર એક બે ને ત્રણ સમય સમય રાતે બે ને પિસ્તાલીસ શનિવારે બે ને પેલા શનિવાર ની રાત આવે ને શનિવાર ની સવાર તો પછી તારીખ બાર ના આવે છે બે વર્ષ માટે નોકરી ની અંદર અત્યારે વર્તમાન સમયે બે હાજર પચીસ ના માર્ચ મહિના પછી સારી નોકરી ના યોગ દેખાઈ રહ્યા છે અભ્યાસની અંદર હજી દોઢેક વર્ષ હજી અભ્યાસ કરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ચંદ્ર નબળો હોવાના કારણે મહાદેવજીની ઉપાસના દર સોમવારે કરે તો એને સારો લાભ થાય એક ચંદ્રનું સારું રત્ન ધારણ કરે તો પણ એને માનસિક શાંતિ મળે અને આગળ જતાં એને દરેક રીતે સારી શુભાકાર્યની પ્રાપ્તિ થાય એવા યોગ દેખાઈ રહ્યા છે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો જય ગણેશ જય ગણેશભાઈ

ટાઈમ રાહુ મહારાજ અહીંયા મહારાજમા સ્થાનમાં વૃષભ રાશિના છે સામે કેતુ શુક્ર અને બુધ આ કુંડળીમાં અગિયારમા સ્થાનમાં છે આમ તો માતા પિતાનું સુખ કુંડળી પ્રમાણ તો સારું દેખાઈ રહ્યું છે લાંબા સમય સુધીની વાત તો નથી કરતા પણ જ્યારે એમ નથી કહેતા કે અમુક સમયે જયારે સમજણ સાચી આવે ત્યારે સારા પરિણામો મળતા હોય છે તો બાળકને માતા પિતાનો પ્રેમ જો કે ફઈનો પ્રેમ તો અધિક હોય જ કારણ કે એમ નથી કહેતા ભાઈ ફઈ તો એક બાપાનું એક સ્વરૂપ ગણવામાં આવે છે પિતાનું સ્વરૂપ ગણવામાં આવે છે તો એ તો લાગણી સભર તમારો સ્નેહ અને પ્રેમ તો છે જ અકબંધ રહેશે પણ લાંબા સમયે પિતાનું સ્નેહ અને સુખ પણ એની કુંડળીમાં સારું દેખાઈ રહ્યું છે શુક્ર અને બુદ્ધનો લક્ષ્મી યોગ છે જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ એનામાં એક સારું ડાપણ આવતું જાય

એ અત્યારે સી છે અને અત્યારે એને જોબ એક ચાલુ છે અને એ બીજી જોબમાં ટ્રાન્સફર થવા માંગે છે તો એને ફાયદો થશે અને આગળ એને ફ્યુચર કેવું છે એના માટે શનિશ ચરકતા પીડા ન કદાજીત ભવિષ્યથી વર્તમાન સમયે ડિસેમ્બર મહિના સુધી એવા કોઈ પરિવર્તન દેખાતા નથી જેમાં એ જોબ રિલેટેડ કોઈ પણ સ્થળાંતર કરી શકે અથવા સ્થાન પરિવર્તન થાય કારણ કે પાંચમા સ્થાનની અંદર અહીંયા રાહુ મહારાજ શનિ ઉપર પરિભ્રમણ કરી રહ્યા હોવાના કારણે કોઈપણ પ્રોગ્રેસનું કામ હોય કે આપણને એમ લાગતું કે અહીંયા સફળતા મળવાની છે પણ કદાચ એવું લાગે કે આપણે ત્યાં જઈએ પછી સફળતા ન મળે તો મને લાગે છે ઓક્ટોબર નવેમ્બર મહિના સુધી રાહ જોવી ડિસેમ્બર મહિના પછી કદાચ જો સારી ઓપોર્ચ્યુનિટી મળે તો એનો સ્વીકાર કરવો આ પ્રમાણે કરવાનું બાકી ફ્યુચર તો ખૂબ જ સારું છે સારી સુખાકારી માટે એક તમારે ગુરુનું રત્ન પહેરાવું પડશે અને ગુરુની વીટી પહેરશે તો આગળ જતાં પણ ભવિષ્યનું ખૂબ જ ઉજ્જવળ રહેશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો ગણેશ હેલો હાજી હા જય ગણેશ મહેન્દ્ર જય ગણેશ બેન હા મારી જન્મ તારીખ મારા માટે છે મારી જન્મ તારીખ છે અગિયાર બાર ઓગણીસો સિત્તેર જન્મ સમય બપોરે એક ને ત્રીસ બરાબર અને જન્મ સ્થળ આરીજ આરીજ ના છો હા આરીજ ની છું એમ ગણપતિ બાપા નું સરસ મંદિર છે આરીજ માં હા છે ને હા બજાર માં છે બજાર માં છે હા હા શું પ્રશ્ન હતો મારો પ્રશ્ન એ છે કે મારે ગવર્મેન્ટ જોબ છે લેવું છે એક વાર ફાઇલ મૂકી પાછી બીજી પરીક્ષા આપવાની છે તો એના માટે શું કરું તો હું પાસ થઇ જઉં એટલે પરીક્ષા આપી શું કરવાનું છે પરીક્ષા આલું એટલે પગાર વધી જાય અને વીઆરએસ ની ફાઇલ મુકાઈ જાય વીઆરએસો પગાર ક્યાંથી વધશે ના વીઆરએસ પછી લેવાનું પેલા અત્યારે પગાર ચાલુ છે મારો અચ્છા કારણ કે અહીંયા તમને કહું બીજું સ્થાન એ ધનનું સ્થાન છે ધનના સ્થાનની અંદર શનિ મહારાજ અત્યારે વર્તમાન કાળે જે સ્થિરતાવાળી જોબ આપી છે એના ઉપર તમે ધ્યાન આપો તમે વીઆરએસ લેવાની વાત કરો છો એ બરાબર છે પણ હવે બે હજાર પચીસના માર્ચ મહિના સુધીનો જે ગાળો છે ને એ શનિ મહારાજનો ગાળો છે અને શનિ મહારાજ તમારી કુંડલીમાં અગિયારમાં સ્થાનમાં રાહુ ઉપર મતલબ વ્યયના સ્થાનમાં બેઠેલા છે શનિ મહારાજ લાભ કરાવડાવે પણ રાહુ સાથે હોવાના કારણે એ શ્રાપિત યોગ કરે છે જેના કારણે આપણે જે વિચારીએ કે ભાઈ આપણે આમ કરીએ તો આપણને લાભ થાય આપણે આ પરીક્ષા આપીએ જેના કારણે આપણને આગળ સારો પગાર મળે આ પણ બધું ધીમી ગતિએ પ્રાપ્ત થશે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે એનું કારણ છે કે આપણે જેટલું સમજીએ છીએ એટલું બધું ઝડપથી આ કામ થવાનું નથી બીજું તમને એક વસ્તુ બતાવું કુંડળીની અંદર મંગળ અને શુક્ર એ બ્રહસ્પતિ કદાચ ગુરુની સાથે આઠમા સ્થાનમાં બેઠેલા છે આ ત્રણ શુભત્વને આપવાવાળા ગ્રહો આઠમા સ્થાનમાં મતલબ ભગવાને થોડીક મહેનત આપણા ભાગ્યમાં વધારે લખેલી છે અને વર્તમાન સમયે આ જાન્યુઆરીથી માંડી અત્યાર સુધીના સમય જે કઈ જગ્યાએ કામકાજ કરી રહ્યા છે તે આપણું મન લાગતું નથી

છોકરાના લગ્ન ના થાય ત્યારે મા બાપને ચિંતા લગ્ન પછી ઘરમાં પત્ની આવે તોય ચિંતા એના છોકરા થાય તોય મા બાપને તો ચિંતા ચિંતાનું આ ઘર કહેવાય હવે તમારે એની બાબતમાં થોડું વિચારવું પડશે વધારે એટલા માટે હું તમને કહું કે હવે આ બે હજારને ચોવીસ બે પચીસનો ગાળો એના માટે ભાગ્યોદય માટે એક સારો ગાળો છે તમે કોઈ ભણતો નથી વિચારો કર્યા કરે છે યોગ્ય રીતે ધ્યાન આપતો નથી બરાબર છે વર્તમાન સમય અત્યારે એવો ચાલી રહ્યો છે ભરપાખરું જેને કહેવાય ને હવાર હવારનું મોહ ઉજણું એ સમય દરમિયાન બહુ દેખાય નહીં પણ પછી સૂર્યનો પ્રકાશ થાય ઉજાસ થાય અને સૂર્યોદય થાય પછી સારું દેખાય બે હજાર પચીસના માર્ચ મહિના પછી એનો સૂર્યોદય સારો છે મતલબ ભાગ્યનો ઉદય એનો સારો દેખાઈ રહ્યો છે અભ્યાસમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે ગુરુ અને શનિ એની કુંડલીમાં સાથે બેઠેલા હોવાના કારણે મક્કમ ગતિએ ધીમે ધીમે પણ એ આગળ વધશે અને સારી સુખાકારીની એને પ્રાપ્તિ થશે સિંહ રાશિનો ચંદ્રમાં ખાડે છે તો ચંદ્રનો એક રત્ન તમે પહેરાવી દેજો અને દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહેજો ખાલી એકલું પાણી નહીં હોય પાણી થોડું કંકુ નાખે ચોખાના બે ત્રણ દાણા નાખે જો મળે તો લાલ પુષ્પ પધરાવી અને અર્ઘ્ય બનાવી અને ભગવાન સૂર્યનારાયણને નિયમિત રીતે જો સવારમાં ચડાવે તો સારી સફળતા મળે માતા તરીકે તમારે શું કરવાનું દર રવિવારને દિવસે થોડી હુકડી બનાવવાની કે લાપસી બનાવવાની અને એ તમારા કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવીને પછી તમે ખવડાવો માતાજીના આશીર્વાદ મળે તો પણ બધું કામ એનું સફળ થશે બાકી વિશેષ ચિંતા કરવાનું કોઈ કારણ દેખાતું નથી જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હેલો હા હું જય મહેન્દ્રભાઈ જય ગણેશ હું બોલ મારા છોકરા માટે પૂછવું છે મેલિન નામ છે એલ આરબી કરે છે અને જન્મ તારીખ સત્તર ના બપોર પછી હાડાચારે બરાબર એ એલ આરબી કરે છે અને એ નોકરી ભણતો તો પણ નોકરી પણ કરતો પણ નોકરી એને કે મેળ પડતું જ નહોતી અને એને કરવો તો એ ધંધો નોકરી મળશે અને એને લગ્ન ક્યારે થાય છે હવે જુઓ વૃષભાધિપતિ શુક્ર લગ્નેશ બેઠો છે ભાગ્યસ્થાન ની અંદર કુંભ રાશિ નો પણ એ સ્વામી બને છે મતલબ કે અહીંયા એ પણ શનિ મહારાજ કેન્દ્રમાં છે તો એને પરિણામ સારા અપાવે વૃષભ સિંહસ્યાધિપતિ સૂર્ય સૂર્ય પણ કુંડળીની અંદર ભલે બેઠો છે ખાડાના સ્થાનમાં પણ મને લાગે છે એક પિતૃદોષ પણ બની રહ્યો છે જેના કારણે યોગ્ય સમયે યોગ્ય ફાવટ આવતી નથી અને નોકરી હોય કે કામકાજમાં આગળ ધંધામાં બે બે મન રહ્યા કરે ઘડીકમાં થાય નોકરી કરું ઘડીકમાં થાય ધંધો કરું પણ અત્યારે વર્તમાન સમયે તો નોકરી જ કરવી પડશે કારણ કે હજી ત્રણ ચાર વર્ષ સુધી એમનો ભાગ્યો દે એટલો બધો દેખાતો નથી સૂર્ય મારા ચોથા સ્થાનમાં લી ખાડે પડેલા છે પણ હા સૂર્યનું રત્ન ધારણ કરે તો પછી એને સારી સફળતાની પ્રાપ્તિ થાય આવા યોગ કુંડળીમાં દેખાઈ રહ્યા છે મંગળ પાવરફુલ છે કુંડળીની અંદર પણ તુલા રાશિનો પેલો બા બેઠેલો છે છઠ્ઠા સ્થાનની અંદર એના કારણે જે આક્રમકતા હોય છે ને કામકાજની જે ધગસ હોવી જોઈએ એમાં ક્યારેક ક્યારેક આળા કામ કરી જાય અને કામ ન કરી શકે આવી શક્યતાઓ દેખાય છે પણ મને લાગે છે શનિ મહારાજની સારી કૃપા પ્રાપ્ત થશે થોડોક રાહ જોઈ અત્યારે નોકરી કરશે તો વધારે સારી સફળતા મળશે અભ્યાસ એ પૂરું થશે નોકરીએ કરશે બે પૈસા કમાશે ખરો અને આગળ જતાં બે ત્રણ વર્ષ પછી એના માટે ધંધા માટે તમે વિચાર કરજો જય ગણેશ હજી એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હલો હેલો હેલો હાજી જય ગણેશ જય ગણેશ હા મારા મારા બાબા માટે સવાલ હતો રાજકોટ થી બોલો જી જન્મ તારીખ જન્મ તારીખ એની 21 10 1992 21 10 1992 નો સમય સમય સવારે 10:30 વાગે 10 કલાક 30 મિનિટ સવારમાં જન્મસ્થળ રાજકોટ નહીં મોરબી મોરબી શું પ્રશ્ન હતો પ્રશ્ન માં એવું છે કેસ ચાલે છે એના વાઇફ નો વાઇફે કેસ કર્યો છે એટલે છૂટા બરાબર ના અમે કઈ અમારે રાખવી છે કારણ કે એ લોકો પૈસા વધારે માગે છે એટલે રાખવી છે એ માગે છે દસ થી પંદર લાખ પૈસા વધારે માંગે એટલે રાખવી છે પ્રેમ છે એટલે રાખવી છે આપણે કહીએ ને કે બોય પેળ બબુલકા આમ કહાશે હોય ઘણી વખત જ્યારે સમય સારો હોય ને સમયને જ્યારે માણસ સાચવી ન શકે અને પછી જ્યારે ખરાબ સમય આવે ત્યારે તકલીફ ઊભી થતી હોય છે આ દાંપત્ય જીવનમાં સારામાં સુખ એટલા માટે દેખાય છે કે કો અહીંયા કન્યા રાશિનો ગુરુ એકાદશી સ્થાનમાં યોગકારક બની રહ્યો છે હવે સાથે સાથે સૂર્ય અને બુધ વાણી દ્વારા ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ખોટી નિર્માણ થાય આપણે ઘણી વખત કદાચ પુરુષ માટે બે તકલીફ રહેતી હોય છે જો એ માનો પક્ષ લેતો કે માવળીઓ છે અને ઘરવાળીનો પક્ષ લેતો કે વહુ ઘેલો છે હવે જાવું તો જાવું ક્યાં પણ આવા સમયે પરિવારની આ પીડા જે છે એ ક્યારેક ક્યારેક અંતર ઊભું કરતું હોય છે પણ મને લાગે છે ત્યાં સુધી આઠમા સ્થાનમાં રહેલો કેતુ સમાધાન કરી અને દીકરીને સાસરે લાવવા માટે પ્રયત્ન કરવો રહ્યો એના કારણે સારી પૈસા વધારે માગે છે એટલા માટેની વાત નથી કરતો તમારી કુંડળીમાં એવું લખ્યું છે કે આ દીકરી આપણા ઘરમાં ભાગ્યનો ઉદય કરે તેવી શક્યતાઓ દેખાય છે જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નમાં સારું એક સમાધાન પરિવારજનો સાથે બેસી નક્કી કરો યોગ્ય રીતે એની આવડતનો ઉપયોગ કરી અને યોગ્ય રીતે બંને પંખેડાઓ ભેગા થાય એવો પ્રયત્ન વધારે વધારે કરવા માટે જો કદાચ તમે આશા રાખી શકો છો અને ભગવાન ગણપતિની પૂજા કરો દર મંગળવારના દિવસે ગંગ ગણપતના મહા આ મંત્રની ભયને કહેજો એકવીસ માળા કરે જ્યાં સુધી બંને એક ન થાય ત્યાં સુધી અને મંગળવારે ગાયને ગોળ ખવડાવે અને પોતે બપોરના ભોજનમાં ગોળ અને ભાખરીનો ઉપયોગ કરે અને ઓમ ગંગ ગણપત એના મહામંત્રની માળા કરે આ કરવાથી ખૂબ જ અને સારી સફળતાની પ્રાપ્તિ થાય ગણપતિને કારણ કે આમાં કુંડળીમાં જો બે લગ્નના યોગ પણ દેખાતા નથી હા પત્નીની પીડા થોડીક વર્તમાન સમયે દેખાઈ રહી છે કદાચ મને લાગે છે હજી થોડુંક ચાલશે પણ ધીમે ધીમે એમાં સમાધાન થતું જાય કારણ કે કોઈ યંત્ર જ્યારે ચાલતું ના હોય ત્યારે ઊંજવું પડે એમાં ઓઇલ ડીઝલ ના કંઈક નાખવું પડે

હવે પાકુ ખબર નથી પેલા તો શું કોઈ ધ્યાન દેતો એટલા માટે બરાબર શું પ્રશ્ન હતો અને જન્મ સ્થળ છે મેકડા તાલુકો સાવરકુંડલા બરાબર શું પ્રશ્ન હતો

અર્ક વિવાહની સાથે સાથે ચંદ્ર અને રાહુના ગ્રહણ યોગના દોષનું નિવારણ થાય એવા પણ પ્રયત્ન કરજો સારી સફળતા મળશે શનિ મહારાજ ઉપર અત્યારે જે કહેવાય શનિનું પરિભ્રમણ હોવાના કારણે આ જાન્યુઆરી મહિના પછી અને એપ્રિલ મહિના સુધી મેનો સારો સમય દેખાઈ રહ્યો છે જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં યોગની શક્યતાઓ દેખાય છે મકર રાશિ મીન રાશિ મિથુન રાશિ અને ધન રાશિ ચાર રાશિથી સારું લેણું પણ દેખાય છે તો આ પ્રમાણે કુંડળી બતાવી રહી છે બીજી વસ્તુ ખાસ મારે કહેવી છે કે વૃશ્ચિક રાશિની અંદર બૃહસ્પતિ કેતા ગુરુ હોવાના કારણે પણ લગ્ન યોગમાં વિલંબ થાય તો એવા સમયે બૃહસ્પતિની શાંતિ પણ આપ ચોક્કસ કરાવડાવી લેજો સફળતા અપાવશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ હલો હલો હાજી જય

અને વીસ અંશે બેઠેલો સૂર્ય એટલે અમાસનો જન્મ છે અને અમાસના જન્મના કારણે ઘણી વખત આપણને એવું થાય કે ભાઈ બોલી નાખ્યું તો બોલી નાખ્યું એ શું ફેર પડે પણ ઘણી વખત અત્યારે કેવું આજે બોલેલું કાલ ચઢે બરાબર આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે ગ્રહોને તો આપણે બઠારવી જ છીએ પણ સાથે સાથે સ્વભાવને પણ થોડોક ચેન્જ કરવો પડશે અમાસ જનન શાંતિ કરાવવામાં આવે તો દાંપત્યની સુખાકારી સારી મળે બીજું તુલા રાશિનો મંગળ હોવાના કારણે જ્યાં પણ લગ્ન થાય અથવા તો લગ્ન થયેલા હોય ત્યાં પારિવારિક જવાબદારી થોડી વધે તેવી શક્યતાઓ દેખાય છે તો આ પ્રમાણે જવાબદારીનું વહન કરવા માટેની પણ એક આપ માનસિક સાવલી હોવી જોઈએ હા શુક્ર અહીંયા બેઠેલો છે બારમા સ્થાનની અંદર ધીમી ગતિએ પણ સારી સફળતા અપાવશે રાહુ અહીંયા ચોથા સ્થાનમાં હોવાના કારણે રાહ કાકે હવે તો કુંભ વિવાહ થાય નહીં આટલી વખત લગ્ન થઈ ગયા પણ એના માટે રાહુની એક મહાપૂજા જે આવે છે એ મહાપૂજા આપ ચોક્કસ કરાવડાવી લેજો અને બીજું દાંપત્ય જીવનની સુખાકારીમાં શનિ મહારાજની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે સાતમું સ્થાન એટલે લગ્નનું સ્થાન તો આવા સમયે શનિ મહારાજની અવકૃપાના કારણે દાંપત્ય જીવનમાં ઠરીને ઠામ ના થવાય અમુક ગુલ્ફી એવી હોય જે આમ આમધામ તમે હાંઠીકડું નાખો ને અને થોડી વાર મૂકો ને એટલે એ ગુલ્ફી જામી જાય અને અમુક ગુલ્ફી તમે ગમે ગમે ત્યાં જોડા ઉપર જ રહ્યા ગુલ્ફી જામ જ નહીં ઘણી વખત આ શનિ મહારાજના કારણે રાહુના કારણે અમુક ગુલ્ફીઓ નથી જામતી હોતી પણ મિત્રો પ્રયત્ન કરવાથી સફળતા મળે નીચે થોડી ઠંડક વધારી દો ગુલ્ફી જામી જાય એ જ પ્રમાણે રાહુની પૂજા કરી શકાય શનિ મંડળની મહાપૂજા કરાવી શકાય જનન શાંતિ કરાવી શકાય આ પ્રમાણે વિવેન કહેજો કરી લે દીકરી માટે આગળ જતા ભવિષ્યનું ઉજ્જવળ રહેશે જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો જય ગણેશ જય ગણેશ હલો જય ગણેશ હું આલો બોલો

વૃશ્ચિક રાશિમાં મંગળ સારામાં સારા પરિણામ આપે પણ વૃશ્ચિક રાશિનો મંગળ પાછો સ્વભાવની ઉગ્રતા આપે વાત જેને કહેવાય ક્લિયર કરવાની જ્યારે હોય વાત જ્યારે શુદ્ધ કરવાની હોય ત્યારે કદાચ એ શુદ્ધ ન કરી શકીએ ઘણી વખત આપણે જે જ્યારે જેને વાત કરવાની હોય ને એ વાત ન કરતા બીજી આડીવડી વાતો કરીએ અને સમય પસાર થઈ જાય અને પછી હંમેવાળાને જે પણ યોગ્ય સમય યોગ્ય કામ કરીએ તો વાંધો ના જ પણ અમે મને થોડીક રાહ જોઈ લો બે ત્રણ મહિના કારણ કે જાન્યુઆરી મહિના પહેલાં આનો કોઈ ઉકેલ આવે એવું કુંડળી તમારી જે તારીખ આપી પ્રમાણે દેખાતું નથી થોડુંક સાચવીને કામકાજ કરજો એક દોઢ મહિનો તમે થોડીક રાહ જોજો